अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ब्रह्मानंद स्वामी बधाए आवीन कुबामां तो शुं वैचे उभा रह्यो तो चारे बाजू देखाय नथी। एमां ब्रह्मानंद स्वामी बारी देखी गया एला के आ ई के मारा भाई नो कुबो छे, अमारे एनी तलाश लेवी छे, पण एमां तो अमारा घरना ने बधाय बहेनो छे। तो के बारा काढो, तो के थोड़ी वार उभा रहो। त्यां जईने कीधुं महाराज आमां तलाश लेवानी छे। तो के मने क्यांक छुपाड़ी दियो शुं करूं, पण क्यां बारा निकळवानो ऑर्डर छे। त्यां तो भगवाने कीधुं तमारी पासे नवा कपड़ा छे बहेनोने के नवा कपड़ा? त्यां तो सगरामना जे भाई हता ने एमनी पत्नीए सरस मजाना नवा कपड़ा लीधेला ने संकल्प करेलो કે આ ભગવાન પ્રસાદીના કરી આપે તો કેવું સારું। ઈ કે એક નવે નવી જોડી પડી છે હે ચણિયોન ચોરીને, એમાં આભલા લગાવેલા એવા માણસો પહેરતા ને, પણ કે કપડા બદલવા ક્યાં? તો કે કોઠીમાં ઉતરી જાઓ। કેવો રૂમ કહેવાય? બાથરૂમની બહાર હોય ને ડ્રેસિંગ રૂમ, આ ડ્રેસિંગ રૂમ છે, એમાં ઉતરી જાઓ। ભગવાનને કોઠીમાં ઉતાર્યા, કપડાં આપ્યા, અને આજે ભગવાને સ્ત્રીઓના કપડાં પહેર્યા, માથે સરસ મજાનું આમ ઓઢણું ઓઢી લીધું, લાજ કાઢી, પછી એક હાથમાં દાંતેડું આપ્યું, એક હાથમાં સણિયાનો ગોટો વારીને આપ્યો, બારું નીકળ્યું હતું ને આ બાજુ ખાટલા ઉપર બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુ બેઠા છે અને ત્રણ બહેનો નીકળ્યા। એટલે સગરામને પૂછે છે બ્રહ્માનંદ સ્વામી કે આ પેલા જાય કોણ છે? તો કે સ્વામી ઈ અમારા ઘરના। પછી આ છેલ્લા પાછળ હેલા જાય કોણ છે? સ્વામી અમારા ભાઈના ઘરના। આ વચ્ચે લટક પટક કરતા હેલા જાય કોણ છે? હવે હું જાણે કે મહેમાન છે, મહેમાન છે સ્વામી, મહેમાન છે। પણ બ્રહ્માનંદ સ્વામી છે ને પિંગળ શાસ્ત્ર ભણેલા છે, એને ખબર પડી જાય કે પુરુષનો પહેલો પગ કયો ઉપડે અને સ્ત્રી ચાલવાની શરૂઆત કરે ત્યારે પહેલો પગ કયો ઉપડે। એ બ્રહ્માનંદ સ્વામીએ સુરા બાપુને કીધું કે એ વચ્ચે જે હેલા જાય ને એ કોઈ બાઈ નથી, એ જ મહારાજ છે, હાડી ખેંચી લે। પણ કે સ્વામી બરાબર નિદાન સાચું છે ને, હું દુશાસનની જેમ હાડી ખેંચું અને આમથી આને મારા ઉપર તો દાય જ છે જ। સગરામને ક્યાંય ધોકો લઈને ઢીબી ન નાખે માં સ્વામી કે તો મારી વિદ્યા ઉપર પાણી ફળે, હાડી પકડ। અને જેવા સુરા બાપુએ વચ્ચેથી આમ હાડી પકડી અને ઉપરનો જ્યારે કાપડનો પટકો દૂર થયો ત્યાં તો સહજાનંદ સ્વામી અંદર, અને આ તો શીઘ્ર કવિ ને બ્રહ્માનંદ સ્વામી। આ હા, આ જોયું ને ત્યાં તો કે વાતલડી રો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી, વાતલડી રો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી, રાતલડી રો ને વાતલડી વાલા પૂછું એક વાતલડી। પીતાંબર સાથે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાતલડી, સાડી લાવ્યા નવી ભાતલડી વાલા પૂછું એક વાતલડી, પીતાંબર સાથે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાતલડી, સાડી લાવ્યા નવી ભાતલડી વાલા પૂછું એક વાતલડી। આટલી સરસ મજાની સાડી પીતાંબરને એક બાજુ મૂકીને ક્યાંથી લાવ્યા? અને હાથમાં જે હાથમાં મોરલી હારી લાગે એમાં દાંતરડું કોને પકડાવી દીધું? વાલા પૂછું એક વાતલડી, વાલા પૂછું એક વાતલડી, વાતલડી
ઘેર રજની તમે જાગ્યા કેવી હતી એની ચાતલડી કેવી હતી એની ચાતલડી વાલા પૂછું એક વાત લડી બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં ધન્ય તમારી છાતલડી ધન્ય તમારી છાતલડી વાલા પૂછું એક વાત લડી વાલા પૂછું એક વાત લડી રોને રાત લડી વાલા પૂછું એક વાત લડી વાલા પૂછું એક વાત લડી વાલા પૂછું એક વાત લડી ભગવાનને કે તમને શરમ ન થઈ હે બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં ધન્ય તમારી છાતલડી મારે એક જ વાત પૂછવી છે કે પીતાંબર સાહેબ મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાતલડી અને મોરલડી લઈને મનમોહન દીધું વેલણ કોને દાતલડી અને જેને ઘેર તમે રજની રહ્યા કેવી હતી એની જાતલડી તમે જાત ન જોઈ સ્ત્રીના કપડાં પહેરી લીધા વાહ ભક્ત વત્સલ ભગવાન વાહ એટલે એમ કહું છું કોણ કહેતા હે કે ભગવાન આતે નહીં ભક્ત સગરામ જેસે બુલાતે નહીં એમ સુતજી એમ કહે છે કે ઋષિઓને સાંભળો ભગવાન ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આવે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાદ તુલસી સંગત સંત કી કટે કોટિ અપરાધ તુલસી સંગત સંત કી તો કટે કોટિ અપરાધ એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાદ તુલસી સંગત સંત કી તો કટે કોટી અપરાધ સંતોની પાસે પોતાના અનુભવો છે એમની જીવનયાત્રા કેટલા વર્ષોથી આ માર્ગ પર એટલે આ ગંગા તો ચાલુ રહેવાની જ છે એમ આ ગંગા પણ 7 દિવસ ચાલુ રહેવાની જ પણ વચ્ચે વચ્ચે જ્યારે પણ આ લાભ મળે ત્યારે આપણે જતો ન કરીએ તો આપણે હોશિયાર કહેવાય આ સ્વામી આજે ગુમ થઈ જવાના છે સ્વામીએ કીધું અને પૂજ્ય સ્વામી આજે આપણી વચ્ચે 2 દિવસ છે વચ્ચે વચ્ચે આપણે એમના અનુભવો એમના આશીર્વાદો લેતા રહેશું પૂજ્ય સ્વામીની આંગળી પકડીને જ મારો ભાગવતમાં પ્રવેશ થયો છે આખે આખું ભાગવત શબ્દશઃ સ્વામીએ મને સંભળાવ્યું છે સમજાવ્યું છે અને ગુરુમુખી થયા વગર આ જ્ઞાન પચે નહીં જીવનમાં ગુરુ કી બડી આવશ્યકતા હૈ રામકૃષ્ણ પરમહંસ કો કિસીને પૂછા कि जीवन में गुरु की आवश्यकता क्या है तब रामकृष्ण परमहंस ने कहा कि तेरा उत्तर तो मैं बाद में भी दे सकता हूं पहले तू मुझे ये बता कि ये जो नौका अभी यहां पड़ी है साधारण सी नौका है यहां से कलकत्ता जाना हो तो कितना समय लगेगा उसने कहा कि महाराज शायद 10 घंटा लगे अच्छा लेकिन यही नौका को यदि
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कोई बड़ी टिम्बर के साथ जोड़ दिया जाए तो महाराज एक घंटे या डेढ़ घंटे में ये नौका कलकत्ता के किनारे लग जाएगी। रामकृष्ण परमहंस ने कहा कि साधक यही जीवन में गुरु की आवश्यकता है। साधक अपनी नौका को यदि गुरु की बड़ी स्टीमर के साथ बड़े जहाज के साथ यदि लगा दे जोड़ दे तो उसकी साधना गति पकड़ लेती है। जो कहीं जन्मों के बाद किनारे लगने वाली है वो नौका यही जन्म में किनारे लग जाए। तुलसीदास जी तो एम कहे कि गुरु वगैरह तो कोई नो उद्धार नहीं। गुरु बिनु भवनी दे तरही न कोई। गुरु बिनु भवनी दे तरही न कोई। गुरु बिनु भवनी दे तरही न कोई। सम होई गुरु बिनु भवनी दे करही न कोई। गुरु बिनु भवनी दे करही न कोई। गुरु की आवश्यकता हर एक व्यक्ति को, लेकिन जिसने अपने गुरु की महिमा पूर्णतः जान ली समझ लो कि इसकी नौका यही जन्म में किनारे लग गई। गुरु की गुरुता को पहचानने वाले बहुत कम निकले। इसमें एक निकला अमीर खुसरो, निजामुद्दीन औलिया दिल्ली में रहते हैं उनके गुरु, लेकिन निजामुद्दीन के सानिध्य में बैठकर अमीर खुसरो ने बहुत कुछ पाया, लेकिन पैसा कमाने के लिए जब वो मुल्तान देश के अंदर गया, राजा के राज दरबार में बड़ी अच्छी पोस्ट पर उस स्थान मिला, बहुत पैसा कमाया, उसे अपनी गुरु की याद आई। पैसा तो बहुत है मगर ये संपत्ति हमारे जीवन में मुक्ति नहीं दे सकती, उसके लिए गुरु का सानिध्य जरूरी। अब मैं मुल्तान छोड़ के गुरु की शरण में जाऊंगा। अब वो मुल्तान छोड़ के निकला तो उसके पास कितनी मिलकत थी? 7 ऊंटों के ऊपर उसने अपनी सारी मिलकत को लादा, इतनी संपत्ति। और वहां से अपनी बेगम के साथ अपने बच्चों के साथ अमीर खुसरो निकला। उनसे पूर्व एक घटना घटी, अमीर खुसरो के गुरु निजामुद्दीन हाथ में तस्बीह लेकर बैठे हुए थे, माला, और कोई गरीब आदमी आया और कहा कि महाराज बेटी की शादी है, यदि आप कुछ मदद कर दे। निजामुद्दीन फकीर थे लेकिन वो बार बार जब कुछ मांगने के लिए आया तो निजामुद्दीन के भीतर पड़ी हुई करुणा उभर कर बाहर आई। उसने कहा कि मेरी ये चरण पादुका ले जा, इसे बाजार में बेच देना और इसमें से जो भी मिले उनमें से तेरी बेटी की शादी कर लेना। वो मांगने आया हुआ आदमी निजामुद्दीन कि पादुका तो उठाता है मगर मन में सोचता है कि इनसे तो ना कह दिया होता तो बहुत अच्छा होता, दे दे कर क्या दिया, एक काष्ट की पादुका, अरे बाजार में इसे रखूंगा तो आएगा तो भी क्या आएगा, शायद
दो तीन कोड़ी की कीमत होगी इसकी। ये तो मुझे ना न कहना पड़े इसलिए मुझे ये चरण पादुका मेरे हाथ में थमा दी। खैर वो चरण पादुका लेकर निकला और इधर दिल्ली के अंदर अमीर खुसरो के उसका परिवार, उसकी पत्नी, ये साथ साथ ऊंट पर लगाया हुआ अपना खजाना लेकर दिल्ली में प्रवेश किया। जैसे ही दिल्ली के अंदर प्रवेश किया, ऊंट चालकों से कहा कि रुको। उसकी बेगम ने कहा कि क्या हुआ? कहा कि यहां आसपास में मेरे गुरु है। बेगम ने कहा कि वो तो आप अखंड आपके गुरु का स्मरण करते हो इसीलिए आपको ऐसा एहसास होता है कि आपके गुरु यहां है। अरे दिल्ली के उस पार है आपके गुरु का आश्रम, आपके गुरु यहां कैसे हो सकते? तब अमीर खुसरो ने कहा कि तू मान या न मान, लेकिन मुझे एहसास हो रहा है कि मेरे गुरु यहां है या तो मेरी गुरु की कोई चीज यहां आसपास में है। उतने में सामने से हाथ में गुरु की चरण पादुका लेकर वो आदमी आ रहा था। हर दिन जिसके चरणों में माथा टेका था वो गुरु की चरण पादुक को पहचानने में देर नहीं कर सकता। अमीर खुसरो पहचान गया, दौड़ता हुआ वो आदमी के पास जाकर कहा कि ये चरण पादुक कहाँ से ली? उसने कहा कि मुझे एक महात्मा ने दी, कहीं उसका नाम निजामुद्दीन औलिया तो नहीं है? हाँ वही। अच्छा क्यों दी? मैंने मांगी थी मदद, लेकिन वो मदद देने में अपने आप को असमर्थ महसूस कर रहे थे, तो उसने मुझे ये चरण पादुका दे दी और कहा कि इसे बेच देना। अमीर ने कहा कि वाह, तू बेचना चाहता है तो खरीदने वाला तेरे सामने खड़ा है, बोल बेचनी है? उसने कहा कि इसे रख कर भी क्या करूंगा, बेचनी ही है, कितना पैसा मिलेगा? अमीर खुसरो ने आंख से इशारा किया कि सातों सात ऊंट के ऊपर लगाया हुआ मेरा आज तक का मेहनत का जो पैसा है, मेरी जो कमाई है, मेरा जो खजाना है, मेरी जो संपत्ति है, मेरी जो आमदनी है, वो सब के सब ऊंट मैं इस चरण पादुका के बदले में तुझे देता हूं, उठा। वो आदमी नाचने लगा कि ओहो, गुरु ने मुझे जो चरण पादुका दी मैं इसका मूल्य नहीं समझ पाया। मन में कहीं दूषित घाट करता रहा, लेकिन चरण पादुका अमीर खुसरो के हाथ में थमाई, सातों ऊँटों को लेकर अपने घर गया। अमीर खुसरो दोनों चरण पादुका भरत जी ने जैसे राम की चरण पादुका अपने मस्तक पर रखी, वैसे अपने गुरु की चरण पादुका सिर पर रखकर गुरु के आश्रम में गया। गुरु समाधि में बैठे हुए थे, अमीर खुसरो सामने जाकर बैठा, गुरु के सामने दोनों पादुका रखी। जब गुरु ने आँख खोली तो सामने अपना शिष्य बैठा है। कहा कि अमीर तू? हा गुरुजी मैं। मगर तू तो मुल्तान में था। हा गुरुजी मगर मैं आ गया। ये लीजिए आपकी चरण पादुका, पहनिए। गुरुजी ने कहा कि मैंने ये पादुका तो अभी अभी एक जरूरतमंद आदमी को दे दी थी। हा गुरुजी आपने जिसे दी थी मैंने उनसे खरीद ली। अच्छा कितने में खरीदी? तो छाती को टाइट करते हुए बोला, गुरुजी सात ऊंटों पर लगाया हुआ खजाना मैंने इस पादुका के बदले में उसको दे दिया और आपकी चरण पादुका मैंने खरीद ली। तब निजामुद्दीन बोले, अमीर बहुत सस्ते में खरीदी, बहुत सस्ते में पाई, इसका मूल्य तो और बहुत है। छोड़, लेकिन मुझे यह बता कि वहां इतना अच्छा खासा धंधा चल रहा था तेरा कि इतने कम समय में इतना सारा खजाना तुझे कमाई के बदले में, मेहनत के बदले में मिला, तो फिर वो छोड़कर यहां क्यों आ गया? कहा कि गुरुजी आपकी याद आ रही थी। गुरु ने कहा कि अमीर यदि मेरी याद आ रही थी तो तुझे याद छोड़ देनी चाहिए, तूने मुल्तान क्यों छोड़ा? तब अमीर ने कहा कि गुरुजी मैंने दिल को लाख समझाया, मैंने दिल को लाख समझाया कि ए दिल उसकी यादें छोड़ दे, मगर दिल के हर कोने से आवाज आई कि हर सांस में वो बसा है, क्या सांस लेना छोड़ दूं? अरे गुरुजी आपकी याद मेरी रग रग में भरी थी, मैं आपकी याद को नहीं छोड़ सका इसलिए मुल्तान छोड़कर आपकी शरण में आ गया।
ये वो लोग हैं जो अपने गुरु की महिमा जानते हैं। इसलिए गुरु बिन भव निधि तरहिन कोई, जो बिरंच शंकर सम होई। गुरु की शरण के बिना साधक की नौका किनारे पर नहीं लगती। कोई चाहिए इस भवाटवी में हमारी उंगली थामने वाला, ताकि हम इस भवाटवी में कहीं भटक न जाए। संतों के मुख से हमने सुना कि यह तो प्रेम शास्त्र है। प्रेम की गंगा में डुबोकर हमें ऐसा प्रेम का दान करेगी ये कथा कि शायद कहीं कहीं ऐसे भक्त हो गए कि आकाश के काले बादल देखे तो उसे उसमें भी कृष्ण दिखे, कदम का पेड़ देखे तो उसमें भी उसे कृष्ण दिखे, यमुना का जल दिखे तो उसमें भी उसे कृष्ण के दर्शन हो। ये प्रेम से सफर हो गए। यहां पर भी भगवान अपने भक्तों के लिए आते हैं, ये सुत जी ने ऋषियों को समझाया सुनाया। जिज्ञासु वो है कि एक प्रश्न का जवाब मिल जाए तो उसके पास दूसरा प्रश्न हाजिर हो। हजी एक प्रश्न पूरा थाय ने त्या बीजो प्रश्न एनी पाछे तैयार ज होय। ऋषियों पूछू के सुत जी आ श्रीमद भागवत नी रचना कई जगह थी, शा माटे थई, कोने करी, ग्रंथ विषयक प्रश्न पूछवामां आव्या। अने त्यारे सरस मजानो जवाब देता एम कहे छे सुतजी के एक वक्त भगवान वेदव्यास पोताना आश्रमनी अंदर 17-17 पुराणोनी रचना कर्या पछी उदास थईने बैठा छे, त्यारे नारदजी त्यां आवे छे। अने नारदजीए आवतानी साथे व्यासजीने एम पूछे छे कि व्यासजी मनमां शांति तो छे ने? जाणी जाय छे नारदजी के व्यासजी नुं मन उदास छे। व्यासजी कहे छे कि मने एक चिंता छे कि आटला आटली रचना करी पण संतोष नथी थयो। ये व्यासजी का अपना मूल्यांकन है, हमें हमारे कार्य से संतोष न मिले तो समझ लेना कि हमारे कार्य में कहीं पर खोट है। कार्य चाहे फिर कुछ भी हो, मगर अपने कार्य से संतोष मिले तो हम सही रास्ते पर है। 70-70 पुराणों की रचना करी पण जेवी शांति की अनुभूति थवी जो एवी नथी थई। शा माटे के अन्य शास्त्रों की अंदर नरकना दुखनो डर बतावी दीधो जेना कारणे लोको पाप करता अटके, अने स्वर्गनी लालच आपी एटला माटे के लोको पुण्य तरफ वड़े, पण हूँ मारा कार्य में सफल न गयो। शा माटे? पोलीस सामे उभो छे अने चोर चोरी नथी करतो एनो मतलब एवो नथी के चोर सुधरी गयो। शुं काम चोरी नथी करतो? सामे पोलीस उभो छे एटला माटे। बापा घर में छे एटले छोकरो तोफान नथी करतो एनो मतलब एवो नथी कि छोकरो सुधरी गयो छे। आमूल जे परिवर्तन आवुं जोईए ए नथी आवतुं एनो मने शोक छे, एनो मने मन में खेद छे। सारी बात छे आपणे जोईए तो के मंदिर में आपणे जईए ने तो बूट चप्पल मूकवानी व्यवस्था होय, व्यवस्थाना भाग रूपे बहु सारुं छे। आपने टोकन आपे लॉक में मूकी दे आपड़ा बूट चप्पल अने ज्यारे आवो टोकन आपो एटले पछी बूट चप्पल काढ़ी दे। व्यवस्थाना भाग रूपे बहु सारू छे पण मंदिरों में व्यवस्था करवी पड़े छे शरमजनक बात नथी। आनो मतलब कि आया एक बूट चप्पल उपाड़ो हर आवे छे अने आपड़ा करता चोर बहु होशियार छे। हाँ, बहु होशियार छे। सारी जगह चोरी करनारा चोरे सारा होय, प्रोफेशनल होय थोड़ा,
મંદિરમાં આવે ને ત્યારે એ કુર્તો પાયજામા પહેરીને જ આવે, એટલે કોઈ એના ઉપર શંકા ન કરે. શેઠે જેવા બૂટ ચપ્પલ ઉતાર્યા, મંદિરમાં દર્શન કરીને જેવા બહાર નીકળ્યા, ત્યાં શેઠના બૂટ નહોતા. મંદિરના પગથિયા પાસે જ બેઠો હતો, હાથમાં માળા લઈને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બાટાના. હા, 2000 વાળા હોય ના, 4000 વાળા આ બરાબર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કેમ ઓળખવા? શેઠે વિચાર કર્યો કે હવે તો બૂટનું ધ્યાન રાખવું પડશે. 4000 વાળા બૂટ લઈને આવ્યા શેઠ. બૂટ ઉતાર્યા, ભગવાન પાસે ગયા, બે હાથ જોડ્યા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. બૂટનું ધ્યાન રાખવું પડે ને. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ. તોય બૂટ ચોરી થઈ ગયા. ત્રીજા દિવસે શેઠ જેવા મંદિરમાં આવ્યા અને શેઠ યુક્તિ કરી, હાથે ઠેલી લેતા આવ્યા, બે બૂટમાંથી એક બૂટ મૂકી રાખ્યું ને એક થેલીમાં નાખી દીધું અને એ ખંભે નાખ્યું. મંદિરમાં બૂટ લઈ ન જવાય પણ શેઠે લઈ ગયા. શેઠે શું વિચાર કર્યો કે એક બૂટ તો કોઈ ચોરવાનું છે નહીં, હવે શાંતિથી ભગવાનની સામે ઊભા ઊભા પ્રાર્થના કરે. ચોરે વિચાર કર્યો તો એક તો એક પણ મૂકું નહીં, એને ઉપાડી લીધું. એને શું વિચાર કર્યો કે હવે એક એની હાથમાં છે, એ થોડું ઘરે લઈને જવાના છે, એ નાખતા જશે પછી આપણે લઈ લઈશું. શેઠે બહાર આવીને જોયું તો બૂટ નંબડે. શેઠ વિચાર કરે ચોર બહુ પાકો છે, ગમે એ થાય આ બૂટ મૂકવું નથી. રિક્ષાવાળાને બોલાવીને કીધું કે આ બૂટ ચંપલ બનાવવાળો જે છે ને દુકાનદાર, એની પાસે લઈ લે. ચોરે વિચાર કર્યો કળિયુગ આવી ગયો, એક બૂટ નથી મૂકતા, પણ તે ક્યાં મૂક્યું તું ગોલો મૂકે. એને બીજી રિક્ષા બાંધી અને કીધું કોલી આગળ જે રિક્ષા જાય ને દિલ ખુશ એની પાછળ પાછળ જા. શેઠે ઊભી રાખી, ઉતરીને દુકાનદારને કીધું કે ભાઈ આવું ને આવું, આ જમણા પગનું છે, ડાબા પગનું બૂટ બનાવવાનું છે, કેટલા રૂપિયા લઈશ? પહેલાં કીધું શેઠ બૂટ તમારા બહુ સારી ક્વોલિટીના છે, એક બનાવીશ ને એક તો 3000નો ખર્ચો લાગશે, એના કરતાં આખે આખી જોડી નવી લઈ લો ને 4000માં આવી જશે. શેઠ કે ના, આખી નથી લેવી, એક જ બનાય ડાબા પગનું. તો કે એડવાન્સ આપો. શું કામ? તમે ન આવો તો મારા ડાબા પગનું જોડું વેચવું ક્યાં? 3000 રૂપિયા એડવાન્સ આપ્યા કાલે. શેઠ નીકળી ગયા. એક કલાક પછી ઓલો આવ્યો, આવીને કે અમારા શેઠ આવ્યા હતા. કોણ? ઓલું બૂટનું માપ દેવા. હા, તે ઓલું બૂટ ખોવાઈ ગયું હતું ને ડાબા પગનું, એ જડી ગયું છે. હવે શેઠે કીધું છે કે બનાવવાનું નથી. તે ઓલો કે જડી ગયું કે આ રહ્યું, જો મને હારે લઈને મોકલો. સાબિતી તો હતી આની પાસે, એટલે શેઠે કીધું છે કે 3000 રૂપિયા પાછા દઈ દો અને બૂટ બનાવવાનું નથી. તે બૂટે લઈ ગયો અને 3000 રૂપિયા લઈ ગયો. આટલા બધા હોશિયાર મંદિરમાં હોય તો અંદરથી પાપ કરવાની, ચોરી કરવાની વૃત્તિનો નાશ નથી થતો, આ વ્યાસજીની ચિંતા છે. એવું શું કરવું તો માણસ અંદરથી જ પાપ વૃત્તિનો ત્યાગ કરે. ત્યારે નારદજી એમ કહે છે કે વ્યાસજી, તમે ઘણા બધા શાસ્ત્રો લખ્યા, સકામ કર્મો બધાએ બતાવ્યા છે કે સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો આ કરો, દુશ્મનોને મારવા હોય તો આ કરો, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો આ કરો, સત્તા મેળવવી હોય તો આ યજ્ઞ કરો. એક તો જન્મજાત માણસ
सकाम मार्ग में तो चाल चालनारो छे एने तमे आवा मार्ग बतावो तो ई पछी निवृत्ति मार्ग बाजू केम वळे। माटे तमे हवे एवा ग्रंथनी रचना करो के जेमा भगवाननी लीलाओ भरचक प्रेमथी भरेली होय अने माणसे कथा सांभळे त्यारे प्रेम सभर बने अने अंदरथी एनी बधी गंदगीओ बधा दोषो प्रेमना सागरमां धोवाईने साफ थई जाय। અને જેટલા જેટલા એ ભગવાનની સાથે પ્રેમ કર્યો છે ને એક એક પાત્ર એટલા ઊંચા એટલી ઊંચાઈએ પહોંચ્યા છે કે વાત મૂકી દો। આ કથા જેવી છે, કૃષ્ણ સાથે જોડાયેલા મીરા જોવો, રાધા જોવો, ગોપીઓ જોવો, યશોદા જોવો, સુદામો જોવો, આમાં કોને પહેલો નંબર આપવો એ જ ખબર ન પડે। અત્યારની ટેકનોલોજીના સમયમાં જો આની વેબસાઇટ ખોલવી હોય ને તો આપણે મૂંઝવણમાં પડી જાય, હા કે આનું નામ શું રાખવું, કેમ કે બધાય સાથે કૃષ્ણ તરબતર છે કે વાંસળી.com મોરપીચ.com અને .com રંદાવન આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખું, હે આની વેબસાઇટ બહુ મોટી છે, વાંસળી મોરપીચ વાંસણી.com મોરપીચ.com અને .com રંદાવન આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખો। ધારો કે મીરાબાઈ.com નામ રાખીએ અને પેલી રાધા રિસાઈ તેનું શું, ધારો કે મીરાબાઈ.com નામ રાખીએ અને પેલી રાધા રિસાઈ તેનું શું, વિરહિણી ગોપીનું ગીત એન્ટર કરીએ અને આખી ફ્લોફી ભીંજાય તેનું શું, પ્રેમની આ ડિશમાં નવી નવી વાનગી કોને છોડું અને કોને ચાખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખું। અરે ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત। એક ગીતાજી કૃષ્ણ બોલ્યા છે ને યુદ્ધની ભૂમિની વચ્ચે, એના ઉપર ભાષ્ય લખતા લખતા કેટલા જ્ઞાની પુરુષો વિદ્વાનો થાકી ગયા છે, પણ હજી સુધીમાં કોઈએ એવું એલાન નથી કરી દીધું કે હવે આની ઉપર ટીકા કરવાની જરૂર નથી, આ ફાઇનલ આજે થાય છે। ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત આખી બાળે જ માણી શકે છે આખી આ પૂનમની રાત। અરે તુલસી સૂર નરસૈયો થઈએ તો ઉકલે કંઈક ઝાંખું ઝાંખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખું। અરે ઇન્ટરનેટ પર થનગનતો આવે અને હું વિન્ડો ન વાંખું, ઇન્ટરનેટ પર થનગન તો આવે અને હું વિન્ડો ન વાંખું, એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેની સ્કીન પર નાચે છે શ્યામ, અને એમાં શું વાયરસ ઘૂસી શકવાનો જેના ચીર પૂરી આપે ઘનશ્યામ, ઇન્ટરનેટ પર થનગન તો આવે અને હું વિન્ડો ન વાંખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામે માં રાખું। એક એક ભગવાનના ભક્તો ભગવાન સાથે જોડાયેલા છે કે આમાં કોને મોટો કેવો એ ખબર ન પડે। એટલે જે ભગવાન સાથે પ્રેમથી જોડાય છે એના અંતરના બધા જ મેલ સાફ થાય છે। માટે વ્યાસજી તમે ભગવાનનું પ્રેમ શાસ્ત્ર લખો, અને એના માટે ભગવાનની ભક્તિમાં કેટલું બળ છે એ સમજાવવા માટે નારદજી પોતાની પૂર્વજન્મની કથા સંભળાવે છે કે હું તો દાસી પુત્ર હતો, મારી મા એક બ્રાહ્મણના ઘરે દાસીનું કામ કરતી, ચાતુર્માસની અંદર સાધુ સંતો એમની ઘરે ભજન ભક્તિ કરવા માટે રોકાણ કરે, મારી મા સંતોની સેવામાં વાસણ ઉટકે, આંગણું સાફ કરે, અને હું મારી માની સાથે સાથે જાઉં। વ્યાસજી રાત પડે ને જ્યારે સત્સંગ ચાલુ થાય અને ભગવાનની કથા વાર્તાઓ જ્યારે સાધુ કરે, હું બારણા પાસે બેઠો બેઠો એ કથા સાંભળતો હતો, એ ભગવાનની કથા શ્રવણ માત્રથી મારું અંતર નિર્મળ થયું, મને ભગવાનમાં પ્રેમ થયો, પછી તો એક દિવસ પણ મેં કથાને છોડી નથી। કથા ચાલુ થાય એ પહેલાં જઈને હું બેસી જાઉં અને આખી કથા હું સાંભળું। ચાતુર્માસ પૂરો થયો અને એક દિવસ સંતો જવા માટે નીકળ્યા ત્યારે મેં સંતોના પગમાં માથું મૂકીને એમ કીધું કે મહારાજ હવે તમારા વગર મને નહીં ફાવે, મને તમારી સાથે લઈ જાઓ। અને ત્યારે સંતોએ એમ કીધું કે
તારી માં હજી એકલી છે, તારા પિતાજી છે નહીં, માટે જ્યાં સુધી માં જીવે છે ત્યાં સુધી ઘરમાં રહે, અને માં જ્યારે દેહ છોડે ત્યારે ઉત્તર દિશા તરફ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં નીકળી જાજે, પણ મહારાજ ત્યાં સુધી હું કરું છું, ત્યારે સંતોએ એક સરસ મજાનો મંત્ર આપી અને કીધું કે ત્યાં સુધી આ મંત્રનો જાપ કરજે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અને પછી નારદજી કહે કે હું તો એ મંત્રનો જાપ કરું, ભગવાનનું સ્મરણ કરું. એક દિવસ ગૌશાળાની અંદર મારી માં ગાય દોવા માટે ગયા, સર્પદંશ થયો, માનું મૃત્યુ થયું, મને હર્ખ પણ ન થયો, મને શોક પણ ન થયો. સંતોએ બતાવેલા માર્ગ તરફ હું આ મંત્રનો જાપ કરતા કરતા નીકળી ગયો. જ્યાં અન્ન ક્ષેત્રમાં ખાવાનું મળે ત્યાં ખાઈ લઉં, જે વૃક્ષોની નીચે આશરો મળે રાત કાઢી નાખું. પછી મને ચિંતા નહોતી, કારણ કે હું ભગવાનના શરણે હતો, ભગવાનના આશરે હતો. પણ મેં નક્કી કરેલું કે મારે ભગવાનના દર્શન કરવા છે, પછી ગમે એટલી મુસીબત પડે. બેઠા હું તેરે દર પે તો કુછ કરકે ઉઠુંગા, યા વસલહી હો જાઉંગા, યા મરકે ઉઠુંગા. બેઠા હું તેરે દર પે તો કુછ કરકે ઉઠુંગા, યા વસલહી હો જાઉંગા, યા મરકે ઉઠુંગા. નારદજી કહે, આવી લગન સાથે મેં જ્યારે ભગવાનના મંત્રનો જાપ ચાલુ કર્યો, મારા અંતરની અંદર ભગવાનના દર્શન થયા. હું જ્યારે આંખ ખોલી અને અંતરમાં જે દર્શન થતા હતા એનું બાહ્ય દર્શન કરવા માટે ઉતાવળો થયો, ત્યાં તો અંદરનું પણ ભગવાનનું સ્વરૂપ એ અદ્રશ્ય થયું. પછી એ ભગવાનના દર્શન કરવા માટે મેં બહુ વલખા માર્યા, પણ ભગવાનના દર્શન ન થયા. ત્યારે આકાશવાણી થઈ અને એમ કીધું કે પુત્ર, મેં એક વખત તને મારા દર્શન કરાવ્યા છે, હવે આ શરીર છૂટે, બીજો જન્મ તારો જ્યારે થશે ત્યારે તને મારી પ્રાપ્તિ થશે. પછી તો હું આ શરીર ક્યારે છૂટે એની રાહની અંદર ભગવાનના મંત્રનો જાપ કરવા લાગ્યો. અને બ્રહ્માજીના એક કલ્પનો દિવસ પૂરો થયો, એક કલ્પની રાત્રિ શરૂ થઈ. બધા જીવ જ્યારે બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસની અંદર સમાયા, ત્યારે હું પણ એમની સાથે અંદર સમાયો. અને ફરીને જ્યારે સર્જનની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે બ્રહ્માના પુત્ર તરીકે હું પ્રગટ થયો. અને પછી મને ભગવાન તરફથી આ વીણા મળી છે, આ વગાડું છું અને ભગવાનના નામનું સ્મરણ કરું છું. એક વખતનો દાસી પુત્ર અત્યારે દેવર્ષિ બની ગયો વ્યાસજી, કેવલ ભગવાનના ભક્તિના પ્રતાપે. માટે ભક્તિ સભર ગ્રંથની રચના કરો, આટલો ઉપદેશ આપી, ચતુર્શ્લોકી ભાગવત સંભળાવી, અને પછી ત્યાંથી નારદજી નારાયણ મંત્રનો જાપ કરતા કરતા પોતાના વિચરણ માટે નીકળી ગયા. આઈએ હમ ભી કુછ ક્ષણો કે લીએ હરિનામ સંકીર્તન કરકે આજ કી કથા કો યહી વિરામ દેતે હૈ.
नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।